મંગલમ ભગવાન વીરો મંગલમ અગવ તમાપ્ર ભૂમંગલમ સુલી ભદ્રાદ્યા જૈનો ધર્મોત્સવ મંગલમ કે અષ્ટમહાપ્રાતિહાર્ય છે ને આવું નામ કે આવી રીતે કે શા માટે કહી છે કે મહાપ્રાતિહાર્ય કારણ કે આ કંઈ નોર્મલ વસ્તુઓ નથી આપણે આ વસ્તુઓ જગતમાં આપણે ઘણી બધી જ જોઈએ છે ચામરો જોયા હશે આપણા જીનાલયમાં પણ ચામરો જોયા છે અથવા તો રાજા જે પહેલાના હતા ટાઈમના તો એમના પાસે પણ ચામરો વિંજાતા હતા છત્રો હતા સિંહાસન બધું હતું પણ એ એના જેવી આ નોર્મલ વસ્તુઓ નથી પણ આ કેવી વસ્તુ છે પ્રભુ અર્યંત પ્રભુ પાસે જે હોય છે તો તે લોકોત્તર ઐશ્વર્યથી યુક્ત હોય છે અને ખૂબ જ એક્સ્ટ્રોર્ડિનરી હોય છે નયન રમ્યને અદભુત હોય છે અને એની તોલે બીજું કોઈ પણ વસ્તુ આ આખા જગતમાં આવી નહીં શકે એવું એકદમ એક્સ્ટ્રાઓર્ડિનરી હોય છે એના કારણે એમને અષ્ટ મહાપ્રાતિહાર્ય કહેવાય છે બરાબર તો હવે પહેલું આપણે જોઈએ પહેલું શું છે પ્રભુનું પહેલું ગુણ કે પહેલું પ્રાતિહાર્ય શું છે અશોક વૃક્ષ અશોક વૃક્ષ પ્રાતિહાર્ય વિશે આપણે જોઈ લઈએ તો આ મેઇન શું છે આપણે આ ફોટોમાં ઘણી વખત જોયું હશે તો તે શું છે આ છે આસો પાલવનું વૃક્ષ છે અશોક વૃક્ષ એટલે શું અશોક વૃક્ષ આસો પાલવનું વૃક્ષ છે એમાં પણ આપણે બે ટાઈપ્સના જોયા હશે ને એક તો સીધું સ્ટ્રેટ હોય છે ને એક એકદમ લાંબુ અને સીધું સ્ટ્રેટ હોય છે અને બીજું કેવું હોય વડવૃક્ષ જેવો ઘેરાવ વાળું હોય છે એવા બે પ્રકારનું હોય છે તો અહીંયા આપણો આર્યન ભગવાન પાસે ને ત્યાં પ્રાતિહાર્ય તરીકે જે વૃક્ષ છે તે કેવું હોય છે આ ઘેરાવ વાળું હોય છે અને કેટલું ઘેરાવ વાળું ખ્યાલ છે એક યોજન સુધી પસરેલો હોય છે એનો ઘેરાવ અહીંયા આજ ફોટોમાં આપણે જોઈએ અહીંયા આજ ફોટોમાં આપણે સમજીશું તો અહીંયા ઉપર આપણને જો દેખાતું હશે ડાર્ક કલર છે પણ જો એનું ઘેરાવજો કેટલું છે જો આપણે શું કીધું હતું કે આખો આખો સમવસરણ કેટલું હોય છે વાન યોજન ડાયમીટર હોય છે ને તો આટલું સેમ જો એકદમ આ જે પેઇન્ટર છે એને પણ બરાબર વિચારીને જ આવું પેઇન્ટિંગ કરી છે એનો ઘેરાવ પણ જો આ સમવસરણ જેટલું જ કરેલું છે એટલે આ અશોક વૃક્ષ જે છે તો તે એક યોજન સુધી પસરેલો હોય છે અને હાઈટ કેટલી હોય છે પ્રભુની હાઈટ કરતા બાર ઘણું ઊંચું તો હવે મહાવીર સ્વામીની સાથ હાથ કાયા હતી તો એના બાય ટ્વેલ્વ ટાઈમ્સ પછી પાંચસો ધનુષ હતી આપણા ઋષભદેવ ભગવાનની કાયા તો એ બાય ટ્વેલ્વ ટાઈમ્સ એટલે આવું આટલું મોટું એમના માટે હતું એટલે જે પણ પ્રભુની જેટલી પણ હાઈટ હોય એના બાય ટ્વેલ્વ ટાઈમ એની હાઈટ હોય છે અને આટલું ઘેરાવદાર હોય છે તો હવે અહીંયા કઈ મંડપની પણ જરૂર નહીં પડે જે બાર પર્ષદાઓ બધા જણ બેસે તો એમને કઈ મંડપની પણ જરૂર નહીં હોય એ પોતે જ આ અશોક વૃક્ષ કેવું હોય સુશોભિત મંડપ જેવું જ પોતે જ હોય છે આખો એકદમ શણગાર કરેલો ધ્વજ પતાકા સહિત ઘંટડીઓ વાગતી હોય એકદમ સારા સારા ફ્રૂટ પણ ત્યાં ઉઘેલા હોય પાંદડા હોય રત્નોથી સજાવેલું હોય આટલું એકદમ દેદીપ્યમાન હોય છે તે આખો સામાન્ય દેવો પણ હોય ને તે પણ આ રચના કરી શકે છે પણ કોના પ્રભાવથી પ્રભુના અરિયંત ભગવાનના પ્રભાવથી અને પ્રભુનો પ્રભાવ આ વર્ડ કહીએ છે પ્રભાવ એટલે શું તીર્થંકર નામ કર્મનો ઉદય એટલે આજે પુણ્ય પુણ્ય પ્રકૃતિનું જો ઉદય થયું છે એના પ્રભાવથી એના કારણથી એક સામાન્ય દેવતા પણ પ્રભુની હાજરીમાં આખો આવું દેદીપ્યમાન એવું અશોક વૃક્ષ રચના કરી શકે છે ક્ષણભરમાં એ પણ બરાબર તો એવી રીતે એના નીચે પ્રભુ બેસ પ્રભુ પ્રભુજી બેસે અને ત્યાં ધર્મ દેશના આપે છે અને અશોક વૃક્ષ આના શબ્દ ઉપરથી જ ખબર પડે છે અશોક એટલે જેનાથી શોક દૂર થાય કોના જે પણ એની છાયામાં બેઠેલા જીવો હોય છે તો એના શોક દૂર થાય છે શોક રૂપી એટલે કે કર્મો હોય છે તો તે દૂર થઈ જાય છે બધા બધા શાંત થઈ જાય છે બધાના કશાયો બધા શાંત થઈ જાય છે બધા આનંદિત અને મનના મન બધાનું પ્રસન્ન થઈ જાય છે આવું હોય છે આ અશોક વૃક્ષ તો એ પણ કોના કારણે પ્રભુના કારણે પ્રભુના આ ઉત્કૃષ્ટ પુણ્યોદયના કારણે પ્રભુના અતિશયના કારણે આવી રીતે થાય છે એટલે જેવી રીતે અશોક વૃક્ષના છાયામાં બેસેલા બધા જીવોના શોક દૂર થાય છે તેમજ પ્રભુના શરણમાં જે પણ આવશે પ્રભુના શરણમાં આવેલા બધા જ જીવોના ભવો ભાવના શોક દૂર થઈ જશે એવી રીતે એનું પ્રતિક છે એવું પ્રતિક છે એનું ભવો ભાવના શોક દૂર થવા એટલે સુમોક્ષ પ્રાપ્તિ થઈ જાય છે તો એવું હોય છે પછી બીજું ગુણ આપ છે સુરપુષ્પ વૃષ્ટિ પ્રાતિહાર્યુણ શું છે સુરપુષ્પ વૃષ્ટિ પ્રાતિહાર્ય તો એ કેવું હોય છે સમવસરણ જે છે તો એ એક યોજન પ્રમાણ સુધી ભૂમિ છે તો ત્યાં જેટલું સમવસરણની જેટલી ભૂમિ છે તો તેટલી ભૂ ભૂમિમાં શું થાય છે અને જ્યાં જ્યાં પ્રભુ વિચારતા હોય એટલે જ્યાં પ્રભુ હોય ત્યાં સમજી લેવાનું જ્યાં જ્યાં પ્રભુજી વિચરતા હોય છે વિહાર કરતા હોય છે જ્યાં જ્યાં પગ રાખે ત્યાં ત્યાં એ એરિયામાં અને જ્યાં સમવસરણ છે ત્યાં એટલે સમવસરણમાં તો પ્રભુજી બિરાજમાન હોય જ છે એટલે જ્યાં પ્રભુજી બિરાજમાન હોય ત્યાં અને જ્યાં જ્યાં પ્રભુ વિહાર કરે છે તો એ સર્વ ઠેકાણે શું થાય છે આ સૂરપુષ્પવૃષ્ટિ પ્રાતિહારે સાથે હોય જ છે એટલે શું છે હવે તો જે પણ જલ અને સ્થલ આ બંને એરિયાઝમાં એક તો પાણી અને જમીન એના ઉપર ઉત્પન્ન થયેલા જે પણ ફાઈવ કલર્સના પાંચ વર્ણના જે પણ સુગંધી પુષ્પો હોય છે અત્યંત હોય છે તો એ એવા પુષ્પોની વૃષ્ટિ કરે છે દેવતાઓ બરાબર એવા પુષ્પોની ફૂલોની વૃષ્ટિ કરતા હોય છે પણ કેટલા પ્રમાણ સુધી ઢીચણ પ્રમાણ સુધી એટલે કે નીઝ સુધી દેવતાઓ કન્ટિન્યુઅસલી એની પુષ્પવૃષ્ટિ કરતા જાય છે અને કેટલું કરતા જશે છતાં પણ નીચ સુધી જ એનો એ લેવલ આવશે એનાથી ઉપર ઉપર નહીં જશે પછી અને વૃષ્ટિ પણ થાય છે ને ફ્લાર્સની તો ફ્લાર્સ પણ કેવી રીતે પડતા હોય છે અહીંયા આપણને જો ફોટોમાં ક્લિયર દેખાય છે આ જ પ્રમાણે પડતા હોય છે એટલે કે જે એનું પેટલ્સ નું ભાગ હોય ને આવું જે એનું પેટલ્સ નું ભાગ હોય ને ફ્લાર્સનું તો તે ઉપરની સાઈઝ સાઈડ પડેલું હોય છે અને જેનો સ્ટેમનો ભાગ હોય ને જે કે સ્ટેમ તો તે નીચે હોય છે એટલે ઉલટા ઉલટા પડતા નથી પણ એવી રીતે સીધા સીધા જ પડતા હોય છે રીતે હોય છે અને આવા પુષ્પના સમૂહ ઉપરથી લોકો કેટલા પણ કરોડોના કરોડો લોકો ગમના ગમન કરે તો પણ પ્રભુના અતિશયના કારણે પ્રભુના ઉત્કૃષ્ટ પુણ્યોદયના કારણે સહેજ પણ આ પુષ્પની કિલામણા પણ થતી નથી વિચારો ઇનફેક્ટ તેઓ પ્રફુલ્લિત બને છે આનંદિત બને છે અને થોડીક પણ નાનકડું પણ ત્રાસ થતું નથી એમને એવું હોય છે અને એના જ કારણે ત્યાં સાધુ ભગવંત પણ ત્યાંથી જો પસાર થાય તો પણ તેમને સચિત સંગઠતાનું પાપ પણ લાગતું નથી બરાબર એમને કોઈ એમના દ્વારા થોડીક પણ વેદના થતી નથી એટલે એમને પાપ પણ લાગતું નથી હિંસા વગેરેનું એવી રીતે હોય છે પ્રભુના એવું અતિશય હોય છે તો આ છે સુર પુષ્પ વૃષ્ટિ પ્રાતિહાર્ય તો એ દેવતા દ્વારા થાય છે પછી ત્રીજું છે દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્ય ત્રીજું ગુણ કયો છે દિવ્ય ધ્વનિ પ્રાતિહાર્ય તો એમાં શું હોય છે પ્રભુ શું કરે છે સમવસરણમાં બેસીને સુ મધુર ધર્મ દેશના આપતા હોય છે એ પણ કયા રાગમાં માલકોસ રાગમાં માલકોસ રાગ આપણે પહેલા થોડુંક બે લાઈનો બતાવી હતી કેવી હોય છે એ યાદ રાખવાનું અને એ જ રાગમાં ક્યારેક ક્યારેક બોલતા બોલવાનું કોઈ ગાવાનું ગીત કેટલું એક સુંદર મધુર રાગ છે તો એમાં જ વિચારો કે પ્રભુ આખેને આખી દેશના આપે તો કેવું એટલે કેટલી કર્ણપ્રિય હશે વિચારો એટલે સાંભળવામાં એટલી સ્વીટ અને કેટલી મધુર લાગતી હશે કે બધા જ બધા પોતપોતાના ભાન ભૂલી જાય કે શું કામ હતા ઘરના શું શું કામ કામ હતા હતા બધા ભૂલી જાય અને ત્યાં જ આખા દિવસ ત્યાં જ બેસે એટલે એક પ્રહર સવારની એક પ્રહર સાંજની દેશના માટે ક્યાં સમય ચાલ્યો જાય કઈ ખબર નહીં પડે અને સાથે સાથે આટલા વિપુલ પ્રમાણમાં કર્મોનો ક્ષય પણ થઈ જાય તો એવી પ્રભુની એવી વાણી હોય છે તો એ વાણીની સાથે સાથે શું થાય છે દિવ્ય ધ્વનિ તો એ દિવ્ય ધ્વનિ શું હોય છે કે દેવતાઓ દ્વારા વેણો વીણા વગેરે જે પણ વાદ્ય હોય છે વાજિંત્રો હોય છે તો એ વાજિંત્રો થી દેવતાઓ પ્રભુની જે મધુર રાગ વાળી જે માલકોસ રાગ વાળી વાણી હોય છે ને તો એની અંદર દેવતાઓ સ્વર પૂરે છે તો દેવતાઓ એવી રીતે જે વેણું વીણા વગેરે જે વાજિંત્રો છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એના એના દ્વારા એની સાથે 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 શું થાય છે પ્રભુનું જે વાણી આ સ્વર આવી રીતે મ્યુઝિક પૂરે છે તો વિચારો કેવું કર્ણપ્રિય હશે તે વાતાવરણ પણ કે પ્રભુના શબ્દો પણ કેવા મીઠા હશે મ્યુઝિકની સાથે સાથે અને દેશના ન હોય ને તો પણ તે વાગતા જ રહે છે દિવ્ય ધ્વનિ પ્રત્યહારે શું કરે છે અહીંયા દેશનામાં તો અહિયાં દેશનામાં તો પ્રભુજી એટલે દેશના આપતા હોય છે માલકો રાગમાં તો સાથે સાથે દિવ્ય ધ્વનિ તો વાગતી જ હોય છે દેવતાઓ વગાડતા જ હોય છે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ જ્યારે દેશના નહીં પણ આપતા હોય એમ જ વિહાર પણ કરતા હોય ને તો પણ આવી રીતે દેવતાઓ દિવ્ય ધ્વનિ આ ધ્વનિ દ્વારા આખો આકાશ એ ગુંજાવી નાખે છે એટલે કેવું વાતાવરણ હશે વિચારો હમણાં પણ સિમંદર સ્વામી ભગવાન આદિ જે પણ વિસ વિહરમાન તીર્થંકર ભગવંતો છે તો જ્યાં જ્યાં ભગવાન હશે તો તેવા ત્યાં વાતાવરણ કેવું હશે ખાલી વિચારવા જેવું છે તો આવું હોય છે અને એ સતત વાક જે દેવતા હોય છે તે વગાડ્યા જ કરે છે એ પણ એમની સેવા ભક્તિ દ્વારા એ પણ એવી રીતે કરીને પોતાના કર્મો ખપાવે છે એટલે આપણને પણ શું કરવું જોઈએ જ્યારે જ્યારે ભક્તિ ભાવના બધું રાખતા હોય છે દેરાસરમાં કે ભાવનાઓમાં તો આપણને પણ જો આવડતું હોય તો આવી રીતે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે વગાડવા જોઈએ નહીં થાય તો તાળીનું નાદ તો એવી રીતે આપણને વગાડવું જોઈએ હાથથી જેટલું પણ આપણને પોસિબલ હોય જો સિંગિંગ આવડતું હોય તો સાથે સાથે સિંગ કરવાનું તો એનાથી આપણા કર્મોનું ક્ષય થાય છે એ બધું જેટલો પ્રકારે આપણાથી થઈ શકે એટલું કરવાનું હમણાં આપણને કંટાળો આવશે તો પછી જયારે સાક્ષાત ભગવાન થશે અને જો આપણે દેવતા તરીકે હશું કે નોર્મલ પબ્લિક હશું તો આપણને પછી પણ શું મન થશે બરાબર પછી આગળ ચોથું છે ચામર પ્રાતિહાર્ય ચોથું ગુણ કયો છે ચામર પ્રાતિહાર્ય તો એમાં શું છે કે વિહારના સમયે એક તો વિહારના સમયે અને બીજું છે જ્યારે પણ પ્રભુ ત્યાં સમવસરણમાં બે ત્યાં દેશના આપતા હોય છે બિરાજમાન થઈને તો ત્યારે આજુબાજુમાં ઊભા રહીને દેવતાઓ શું કરે છે કન્ટિન્યુઅસલી ચામર આવી રીતે વીંજતા હોય છે આવી રીતે વિંજી વિંજીને શું કરે છે પોતાના ભક્તિભાવ તે દર્શાવે છે તો આવી રીતે પ્રભુની સેવા થાય છે કેવલ જ્ઞાનથી કરીને એમનું નિર્વાણ થાય ત્યાર સુધી એ કેટલા હોય છે બાર જોડી ચામર ઇન્દ્ર પોતે જ સાઈડમાં ઊભા રહીને પ્રભુને આવી રીતે વીંજતા હોય છે કેટલા બાર જોડી અને આ ચામર પણ કેવા હોય છે આ નોર્મલ કંઈ નથી આપણા આપણે ઘણી વખત જોયું હશે કે આવું એક કોટિંગવાળું પ્લેટિંગવાળું હોય છે ગોલ્ડન પ્લેટિંગવાળા કે સિલ્વર પ્લેટિંગવાળા આપણે જોયા હશે ચામર પણ રિયલ ત્યાં ચામર કેવા હોય છે પ્રભુને દ્વારા જે પ્રભુની સેવા થાય છે રિયલ ચામર કેવા હોય છે તો તે સુવર્ણ ની દાંડી વાળા હોય છે અને પણ રત્ન જડિત રિયલ રિયલ આખો ગોલ્ડ ની દાંડી વાળો મિક્સિંગ કાંઈ નહીં અને એકદમ પ્રાઇઝલેસ એવા રત્ન હોય છે એનાથી જડિત હોય છે અને એનું જે ઉપર જે વ્હાઈટ કલરના જે દસીઓ હોય છે કે એવા હોય છે એકદમ વ્હાઈટ શ્વેત ઉજ્જવળ અને અત્યંત સોફ્ટ અત્યંત એવા સોફ્ટ આપણા નાકના જે હવા છે એનાથી પણ તે ઉડી જાય એટલું સોફ્ટ એવી દસિયો ચામરની અત્યંત સુવાડી હોય છે તો એના દ્વારા અને એકદમ તેજસ્વી હોય છે આ ચામરો પણ તો એના દ્વારા જે દેવતાઓ હોય અને ઇન્દ્ર હોય તો ઇન્દ્ર પોતે જ આવી રીતે અવસર લે આ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરી લે તો આપણને પણ જ્યારે પણ આરતી ચાલતી હોય પ્રભુની કે કઈ પણ હોય તો આવા કરી લેવાના એવી જ પોતપોતાનું કામ નહી કરવાનું પણ આપણા ત્રણ લોક એવા પ્રભુની આરતી ચાલતી હોય તો ત્યારે સાઈડમાં ચામર ન વીંજતા હોય તો કેવી રીતે ચાલે એ કરવું જ જોઈએ ને આપણને જેટલું થાય એટલું આપણને ચામર દ્વારા શું કરવું જોઈએ ચામર પણ એક પૂજા છે

એના કરતાં શું કરવાનું પ્રભુનું દાસ બની જવું ત્યાં બધું જોવા શરમ વધુ શરમ મને આવે છે કે ઈગો કે હું હું શા માટે કરું આ બધું એવી રીતે નહીં વિચારવાનું અને જેટલું આપણને જો આપણી શક્તિ હોય તો ઉત્કૃષ્ટ એવું જે એટલે શક્તિ પ્રમાણે જો શક્તિ હોય તો ઉત્કૃષ્ટ એવા મટીરિયલ્સથી આપણે ચામડ બના બન એટલે ઓર્ડર કરી શકીએ અને પછી આપણે ત્યાં દેરાસરમાં સમર્પિત પણ કરી શકીએ છીએ અને એવી રીતે આપણને અથવા તો પોતાની સાથે રોજ લઈ જવાનું અને પછી પોતાનું જે આ બધા જે એ બધું એમ તો સેકન્ડ ચેપ્ટર માં આવવાનું છે પોતાના દ્રવ્ય લઈ જઈને પછી એ બધું કરવાનું પ્રભુની સેવા ભક્તિ કરવાની એ ક્વેશ્ચન છે કે શું લેડીઝ કે નોટ જામર વિંજે ને એ લેડીઝને પણ કરવાનું જ હોય છે લેડીઝ હોય કે બાળકો હોય બધાને આવી રીતે પ્રભુની સેવા કરવી જરૂરી છે પણ બીજી વાત છે અહીંયા આવેલું છે છે એટલે એટલે મને લાગે કે ડાન્સ વિશે હશે નૃત્ય ટાઈપ પણ બહુ એવા લટકા ઝટકા કરવાના જે સભ્ય રીતે આવી રીતે કરી કરવાનું હોય જ છે એટલે એવું નથી કે કરવું જ નહીં નૃત્ય પૂજા કરવાની છે એટલે ચામરની પૂજા આપણને કરવાની છે પણ બહુ લટકા ઝટકા નહીં કરવાના નોર્મલી સભ્ય રીતે પ્રોપર વ્યવસ્થિત આપણને કરવાનું વિવેક બુદ્ધિથી યુઝ કરીને કરવાનું પણ કરવાનું હોય છે પછી પાંચમું છે સિંહાસન સિંહાસન પ્રાતિહાર્ય તો એ શું છે કે પ્રભુને બેસવા માટે દેવતાઓ શું કરે છે જડિત સુવર્ણ પ્યોર ગોલ્ડનું સિંહાસન ત્યાં એની રચના કરે છે અને ગોલ્ડ પણ કેવું હોય આપણને શું લાગતું હશે આપણે બેંગલ્સ આપણે જે પણ લેડીઝ પહેરતા હોય હોય કે નેકલેસીસ કે ચેન કે રિંગ્સ પહેરતા હોય કેવી હાર્ડ હોય છે તો એ કંઈ રિયલ ગોલ્ડ નથી આ ગોલ્ડ આખો ઇમ્પ્યોરિટીઝ વાળું છે એના કારણે તો હાર્ડ છે જેટલું એનું કેરેટ ઓછું એનું મિનિંગ શું છે કે જેટલું કેરેટ ઓછું થઈ થતું જાય એનું મિનિંગ કે એમાં ઇમ્પ્યોરિટીઝ એ લોકો નાખતા હોય છે અને એના કારણે જે હાર્ડ હોય છે ને તો એનું મિનિંગ શું થયું કે જેટલું પ્યોર હશે ને ગોલ્ડ એટલું જે બેન્ડેબલ હશે એટલું સોફ્ટ હશે તો આ જે રિયલ ફોટોમાં ભલે એવું દેખાય છે પણ રિયલમાં કેવું છે માખણથી પણ સોફ્ટ હોય છે વિચારો માખણ હોય ને તો એનાથી પણ અત્યંત એવું સોફ્ટ હોય છે ગાદી જેવો હોય છે કે જરા પણ પ્રભુને ત્રાસ કે વેદના ન થાય એટલે એમ તો પ્રભુને થાય જ નહીં અનંત શક્તિવાળા પોતે છે પણ આ મટીરીયલ કેવું છે એ આપણે ગોલ્ડ કેવું છે એની વાત કરીએ છીએ કે એટલું પ્યોર હોય છે અને એ પણ પાદપીઠ પાદપીઠ સહિત હોય છે એટલે જે નીચે જે અહીંયા છે ને એટલે એક પગ મૂકવાનું જ્યારે પ્રભુ પ્રવચન મુદ્રામાં એટલે દેશના સંભળાવે છે તો ત્યારે એક પગ નીચે હોય છે ને તો એના ઉપર બિરાજિત બિરાજમાન કરે છે એમનો એક પગ પાદપીઠ ઉપર તો એ પણ કેવું હોય છે માખણથી પણ સોફ્ટ ઘાદી જેવો હોય છે ગોલ્ડ થી બનેલો હોય છે પ્યોર ગોલ્ડ થી બરાબર તો આવી રીતે હોય છે સિંહાસન અહીંયા આપણને સિંહના પણ મુખ દેખાય છે જો અહીંયા નીચે કેવા છે બે સિંહો દેખાય લાઈન્સ દેખાય છે ને તો આવું હોય છે સિંહાસન એટલે એમ કહેવાય કે સિંહ કેવો હોય છે જંગલનો રાજા કહેવાય છે ને કે એનિમલ્સનું બધાનું રાજા અને એકદમ શૌર્યવાળો કહેવાય કહેવાતો હોય છે ને સિંહ તો પ્રભુ પણ કેવા છે આ ત્રિભુવનના ત્રણેય લોકના રાજા છે તો એ જે પણ આસન ઉપર બેસે તો એને સિંહાસન કહેવાય છે એટલા માટે એ એના કારણે અને બીજા જે અલગ અલગ આસનો હોય છે એને ભદ્રાસન કહેવાય છે બરાબર પણ પ્રભુના આસન કેવું હોય છે એનિમલ્સમાં રાજા હોય છે તો તેવી રીતે પ્રભુ ત્રિભુવનના રાજા છે પછી આગળ છઠ્ઠું છે ભામંડલ પ્રાતિહાર્ય તો ભામંડલ શું છે ભા ભા એટલે કે પ્રભા ભા એટલે કે પ્રભા મંડલ એટલે કે વર્તુળ કે સર્કલ સર્ક્યુલર જે હોય છે સર્કલ બરાબર તો છે ભા મંડલ તો હવે પ્રભુ પ્રભુનું રૂપ કેવું હોય છે જન્મથી જ અત્યંત પ્રભુ એકદમ તેજસ્વી હોય છે કેવા હોય છે પ્રભુનું રૂપ કેવું હોય છે જન્મથી જ અત્યંત તેજસ્વી રૂપ હોય છે પણ પણ આપણે પ્રભુનો જન્મ હોય એટલે આખા બાલ્યાવસ્થામાં કે રાજાવસ્થામાં આપણે પ્રભુનું ફેસ જોઈ શકીએ છીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતું તેજસ્વી હોવા છતાં પણ આપણે આંખોથી પ્રભુને નિહાળી શકીએ છીએ પણ હવે થાય શું છે પ્રભુનું કેવલ જ્ઞાન થાય છે ને પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થાય છે એના બાદ તીર્થંકર નામ કર્મ એનો ઉદય થાય છે તો એની સાથે સાથે શું થાય છે અહીંયા અત્યંત તેજસ્વી આટલો પ્રભુનું રૂપ થઈ જાય છે અનંત ગણો એનાથી પણ કે હવે આપણે કઈ પ્રભુને નરી આંખોથી જોઈ જ શકવાના નથી આટલું પ્રભુનું જે તેજનું પ્રમાણ છે ઇન્ટેન્સિટી છે એમના રૂપમાં તો એ આટલા પ્રમાણમાં વધી જાય છે આફ્ટર કેવલ જ્ઞાન પ્રભુનું ઉત્કૃષ્ટ એવું પુણ્યોદય છે તીર્થંકર નામ કર્મનું જે પુણ્યોદય થાય છે તો એના કારણે હવે આટલું વધી જાય છે એમનું તેજ કે એટલા એના જ કારણે ગુરુ ભગવાન શું કહે છે કે લાખો કરોડો સૂર્ય પણ જસ આગળે ઝાંખા ઠરે એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમો આવી રીતે કહે છે ને કે લાખો કરોડો સૂર્યો પણ હવે એક જ સૂર્ય હોય તો પણ આપણે કઈ ડાયરેક્ટલી આંખો થી જોઈ નથી શકતા આપણે વન મિનિટ સુધી પણ કન્ટિન્યુઅસ જોઈ નથી શકતા આંખમાં પાણી આવી જાય ને તો પણ ટ્રાય કરીએ તો આંખો બળી જાય તો લાખો કરોડો સૂર્ય હશે તો શું થશે આપણે તો તો જોઈ જ શકીએ એના પણ અરિયંત આફ્ટર કેવલ જ્ઞાન એમનું તેજ કેટલું હોય છે અત્યંત તેજ વાળા હોય છે આપણે ડાયરેક્ટલી કાંઈ જોઈ જ શકવાના નથી એના કારણે હવે શું કરે છે દેવતાઓ દેવતાઓ પ્રભુના મસ્તકની પાછળ ભામંડલની રચના કરે છે ભામંડલનું આપણે મિનિંગ ને કે પ્રભાને વર્તુળ તો એવું એક વર્તુળની રચના કરે છે કે જે પ્રભુનું પ્રભુનું જે અત્યંત આવું તેજ છે ને તો એને સંક્રમે છે અબ્ઝોર્બ કરે છે આખો પાછળ એ અબ્ઝોર્બ કરે છે કન્ટિન્યુઅસલી તો એના કારણે શું થાય છે કે આપણે હવે પ્રભુને આપણે આંખોથી આપણી આંખો પણ કેટલીક નબળી હશે વિચારો કે આપણે એમ ડાયરેક્ટલી જોઈ નથી શકતા એટલે આપણા માટે આવી રીતે દેવતાઓ કરે છે બરાબર અને આ ભામંડલ પણ કેવો હોય છે આ ભામંડલ પોતે આખો ઓબ્ઝોર્બ કરીને એટલે પ્રભુનું જે તેજ છે એ ઓબ્ઝોર્બ કરે છે તો એના કારણે એ પોતે પણ તેજસ્વી બની જાય છે ને તો એ કેવું કેટલું તેજસ્વી હોય છે જે આસો મહિના હોય મહિનો હોય છે ને એટલે કે શરદ ઋતુ કહેવાય છે તો શરદ ઋતુના જે સૂર્યના કિરણ હોય છે તો એ કેટલા ઉગ્ર તેજવાળા હોય છે સ્ટ્રોંગ હોય છે ને ઉગ્ર તેજવાળા હોય છે તો એ સૂર્ય કરતા પણ બાર ગણા તેજસ્વી હોય છે કયા સૂર્યના કિરણ જે શરદ ઋતુના ટાઈમના જે સૂર્યના કિરણ કેટલા કેવા ઉગ્ર તેજવાળા હોય છે એના કરતા પણ 12 ગણા તેજસ્વી વધારે આ ભામંડલ હોય છે બરાબર તો હવે એમાં શું થાય છે પ્રભુનું તે જ તે સંક્રમાય છે અને હવે આપણે બધા જે બાર પર્ષદાઓ છે બધા અને તિર્યંચો એટલે બધા જીવો પ્રભુનું દર્શન હવે કરી શકે છે એવું હોય છે તો આ પણ જે છે તો તે પ્રભુનું જે મુખ છે એને નિર આપણે દર્શન કરી શકીએ એના માટે આ જીવોને મદદરૂપ કરે છે એટલે આ દેવતાઓ દ્વારા આ પણ રચના કરેલી છે હવે સેવન્થ છે દુનધુ દુનિનાદ દૂંધુભી કે દૂંધુભી નાદ આ સેવન્થ મહાપ્રાતિહાર્ય છે કે પ્રભુનું સાતમું ગુણ છે તો હવે એમાં શું છે કે આકાશમાં શું કરે છે દેવતાઓ જે છે ને તો તે દેવતાઓ આકાશમાં રહેલા હોય છે જ્યાં જ્યાં પ્રભુ બિરાજમાન હોય છે તો ત્યાં શું કરે છે દેવતાઓ દૂંધુભી વગાડે છે અને આજુબાજુના ગામોમાં આવી રીતે અનાઉન્સમેન્ટ કરે છે કે હે ભવ્ય જીવો ત્રણ લોકના નાથ પધાર્યા છે જે પણ એડ્રેસ હોય તે બતાવે કે અહીંયા આવી રીતે પધાર્યા છે જે પણ ગામનો એડ્રેસ છે તો તે બતાડે કે આપણા ત્રણના ત્રણ લોકના નાથ અહીંયા પધાર્યા છે તો એમની દેશના સાંભળવા ચાલો અને એની આ એનું આચરણ કરીને મોક્ષ માર્ગ મેળવો આવી રીતે કરીને એ અનાઉન્સમેન્ટ આપે છે કે પ્રભુના શરણે જાઓ આવી રીતે સંદેશ બધા ભવ્ય જીવોને તેઓ આપે છે કોના દ્વારા દ્વારા સુમધુર એવા આવી રીતે ગુંજારવ કરી નાખો આકાશમાં આવી રીતે ગુંજાવી નાખે છે તો એવી રીતે તેઓ અનાઉન્સમેન્ટ કરતા રહે છે તો હવે અહીંયા આપણે શું એક પોઈન્ટ આપણને ખબર પડી કે ભવ્ય જીવોને આવી રીતે સંબોધવામાં આવે છે

અને પ્રભુની વાણી આટલી સુમધુર મીઠી ને કર્ણપ્રિય હોય છે કે તેઓ પણ ચૂપચાપ સાંભળે છે ત્યાં બહુ વાવા વાવા કરે છે પણ બહાર જતા શું કરે પછી કેટલા અભવ્ય શું કરે પાખંડીઓ શું કરે બહાર જઈને જ કરે કે આ તો એમ કયું આ તો તેમ છે આ તો કેવું ખોટું કયું આમામ આમામ કરીને નિંદાઓ કુથલીઓ બહાર જતાં ચાલુ થઈ જાય એવું બધા એવું ઘણા પાખંડીઓને અભવી જીવો એ પણ એ બધું કરતા હોય છે તો આપણને ધ્યાન રાખવાનું કે આપણે કેવા છીએ આપણને ક્યારે પણ આવી રીતે કરવું નહીં આપણે પાખંડીઓ નથી આપણને એ બધું નહીં કરવાનું મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં શું કહેલું છે કીધેલું હતું કે સિક્સ્ટી થ્રી લગભગ થ્રી સિક્સટી થ્રી પાખંડીઓ હતા તો એ લોકો આવી રીતે કરતા હતા ત્યાં સાંભળીને વાવા કરે એમને બહુ મજા આવે પણ બહાર જઈને ત્યાં નિંદાઓ કરે તો આપણને પણ આવી રીતે નહીં કરવાનું કોઈ પણ કોઈ પણ ગુરુ ભગવાન પધારેલા હોય એમનું જે પણ પ્રવચન સાંભળીને અથવા તો કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાન ત્યાં જઈને બેસીને પછી બહાર જતા જ બધા દસ એટલે પાંચ જણા મળીને આવી રીતે નિંદા નિંદાકૂથલી કરીને આવી રીતે કરવાનું નહીં ઘણું જ પાપ લાગે પછી આવતા ભાવોમાં આપણને પછી શાસન તો મળે જ નહીં ગુરુ ભગવંતો ને કે ભગવાનના દર્શન પણ પછી દુર્લભ બને શ્રવણ દુર્લભ બને એટલે આ બધું ખાસ ધ્યાન રાખવાનું પછી આવે છે આઠમું પ્રાતિહાર્ય આઠમું મહાપ્રાતિહાર્ય તેનું નામ છે ત્રણ છત્ર અહીંયા માત્ર છત્ર ક્યારે નહીં કહેવાનું ક્વેશ્ચન આવે કે નામ બતાડો અષ્ટ મહાપ્રાતિહાર્ય નામ લખો તો માત્ર છત્ર નહીં લખવાના પણ શું લખવાના ક્યારે પણ ત્રણ છત્ર છત્રત્રય છે કે ત્રણ છત્ર ક્યારે પણ ત્રણ એ શબ્દ નહીં ભૂલવાનો આપણે આપણે છત્ર લખીએ ખાલી તો તે રોંગ થઈ જાય તો હવે આ ત્રણ છત્ર શું છે હવે કે પ્રભુના જે પ્રભાવ છે એના કારણે દેવતાઓ શું કરે છે ત્રણ છત્રોની રચના કરે છે અને એ પણ પ્રભુના મસ્તક ઉપર કેટલા હોય છે ત્રણ છત્ર હોય છે આવી રીતે ધારણ કરે છે દેવતાઓ અને આ છત્રો કેવા હોય છે છત્ર કેવા હોય છે પોતે સુવર્ણનાથી બનેલા અને રત્ન ઝળિત હોય છે અને કોનાથી સુશોભિત હોય છે મોતીના હાર હોય છે ને મોતીના હાર પણ કેવા હોય છે સફેદ મોતીના હાર શરદ ચંદ્ર જેવા શ્વેત ઉજ્જવળ એવા મોતીના હારોથી સુશોભિત હોય છે અત્યંત નયનરમ્ય હોય છે આવી રીતે ત્રણ ત્રણ છત્ર દરેક પ્રભુ ચૌમુખ ચૌ ચતુર્મુખી પ્રભુ ત્યાં બિરાજમાન હોય દેશના સ્થળે તો ત્યાં થ્રી રીતે ટોટલ થઈ જાય પણ પર પ્રભુ કેટલા હોય હોય છે છે ત્રણ છત્ર બરાબર તો આવી રીતે અશોક વૃક્ષ નીચે આવી રીતે ત્રણ છત્ર ધારણ કરે છે અને આ શું સૂચવે છે ત્રણ છત્ર અને ત્રણ શા માટે છે કારણ કે પ્રભુ ત્રણ લોકના નાથ છે તે સૂચવે છે અને આ ત્રણના ત્રણ લોકના નાથ આપણા આ ત્રણ લોકના નાથ તે બધા જીવોને તારનારા છે તે આ ત્રણ છત્રો સૂચવે છે બરાબર તો આવી રીતે આ જે અષ્ટ મહાપ્રતીહારે છે તો તે પ્રભુની સાથે સાથે જ રહેતા હોય છે હવે આપણને લાગે કે અહીંયા બિરાજમાન છે તો તે તો હોય સાથે પણ હવે વિચાર વિહાર કરતા હોય તો ત્યાં ત્યારે સિંહાસન ક્યાં હોય કે અશોક વૃક્ષ ક્યાં હોય તો અશોક ચાલતું હોય આપણે ફોટો દેખાય છે ને તો આવી રીતે સાથે સાથે જ તે દેવતાઓ ધારણ કરીને સાથે સાથે ચાલતા હોય છે અશોક વૃક્ષ પણ અહિયાં સાથે હોય છે જો તો આવી રીતે જીવન પર્યંત આવી રીતે ત્રણ જે અષ્ટ મહાપ્રાતિહાર્ય છે તે પ્રભુની સાથે સાથે જ ચાલતા હોય છે અને બીજું એક ચૈત્ય વૃક્ષ પણ આપણે સાંભળ્યું છે તો ચૈત્ય વૃક્ષ શું હોય છે અહિયાં જો અહિયાં લખેલું છે આપણે બતાડીએ જો અહિયાં તો આ ચૈત્ય વૃક્ષ શું છે તો જે પ્રભુ જે વૃક્ષની નીચે પ્રભુનું કેવલ જ્ઞાન થયું હોય તો તે વૃક્ષ હોય છે ચૈત્ય વૃક્ષ તો હવે કેવલ જ્ઞાન જે વૃક્ષને નીચે થયો હોય તો તે વૃક્ષ એટલે કે ચૈત્ય વૃક્ષ તો પ્રભુની સાથે આફ્ટર કેવલ જ્ઞાન તે સાથે સાથે જ પછી હોય છે બરાબર ચૈત્ય વૃક્ષ પણ સાથે સાથે પછી હોય છે પ્રભુની સાથે સાથે એવી રીતે હોય છે તો આવી રીતે આપણે શું જોયું કે અષ્ટ એટલે કે પ્રભુના આઠ ગુણો તો આપણે જોઈ લીધા હવે આપણે આગળ શું જોશું ચાર મૂળ અતિશયો તો હવે મેન આ અષ્ટ મહાપ્રાતિહાર્યની મહત્તા એ કહેતા શું કોણ જે

એમના જે મિથ્યાત્વરૂપી જે કર્મો છે મિથ્યાત્વ મોહનીય કર્મો છે તો તે પણ ક્ષય પામી જાય છે અને કેટલા બધા જીવોને સમ્યત્વની પ્રાપ્તિ થઈ જાય છે એમના દર્શન માત્રથી વિચારો એટલે પ્રભુના દર્શનથી પણ આપણને કેટલું ફાયદો થાય છે એટલે આપણે જ્યારે પણ હમણાં સાક્ષાત પ્રભુજી ભલે નથી પણ આપણે જ્યારે પણ દેરાસર જતા હોઈએ છીએ તો ત્યારે આપણે જોયું હશે ને કે સાઈડમાં પરિકર હોય છે હોય છે ને સાઈડમાં પરિકર હોય ઉપર અશોક વૃક્ષ જેવું હોય ત્રણ છત્ર હોય ઉપર સાઈડમાં દેવતાઓ ઉભા હોય આ પરિકર હોય ને એ થોડું ક્યારેક કરવા માટે જ બનાવેલું છે એનું પણ પણ એ દર્શન કરવું જોઈએ એના દ્વારા પણ એનું દર્શન કરીને પણ આપણામાં એવા ભાવો પણ આવી જાય એવા પરિણામો આવી જાય કે આપણા જે મિથ્યાત્વ રૂપી જે પણ જે કર્મો છે તો એ પણ ક્ષય પામી જાય છે એમાં પણ શાસ્ત્રમાં કેટલા દૃષ્ટાંતો બતાડે છે એક તો છે ઇન્દ્રભૂતિ ગૌતમનો આવે છે ને દૃષ્ટાંત કે ઇન્દ્રભૂતિ ગૌતમ તો તે પણ મહાવીર સ્વામી ભગવાન પાસે વાદ કરીને હરાવવા માટે આવ્યા હતા ને પણ ત્યારે જ એ ફર્સ્ટ એક જ દૃષ્ટિમાં તેમણે જોયું કે આટલા પ્રભુ તો કેવી રીતે બિરાજમાન છે એમના આસપાસ લોકોત્તર અદ્ભુત વૈભવ છે કેવું છે આ બધું તો એ જોઈને ત્યાં જ આશ્ચર્યચકિત થઈ ગયા એટલે એનું મિનિંગ શું થાય કે પ્રભુ એમનું જે ગૌતમ ઇન્દ્રભુતિ ગૌતમનું જે માન અભિમાન સાથે આવ્યા હતા ને કે આ કોણ છે હું તો જોઈ લઉં વાદ કરીને એમને હરાવી દઈશ તો જે એમ એમનામાં જે અભિમાન એટલે કે ઈગો કે માન કશાય હતું ને તો ત્યાં જ મંદ પડી ગયો કોના કારણે મંદ પડી ગયો પ્રભુનું જે આ વૈભવ જોયું ને અષ્ટમહાપ્રાતિહારે સંવસન આદિ જે પણ એ બધું વૈભવ જોયું ને આટલો લોકોત્તર ઐશ્વર્ય યુક્ત જે વૈભવ જોયું એનાથી જ તેમનું જે માન કસાય છે ત્યાં જે નાશ થઈ ગયું એનું ત્યાં જ એ એકદમ વિનમ્ર બની ગયા ઠંડા પડી ગયા કશાયો મંદ પડી ગયા એટલે એવો પ્રભાવ હોય છે એટલે એમનું પણ આપણને દર્શન કરવાનો અને એવા આપણને ભાવો કરવા જોઈએ પછી ઋષભદેવ નું પણ અને માતા મરુદેવી પણ દ્રષ્ટાંત આવેલું છે શાસ્ત્રમાં માતા મરુદેવીને કેવળ જ્ઞાન કેવી રીતે પ્રગટ થયું હતું જ્યારે હાથીનું

એક દિશા મળી એ ભાવોને એની વિચારધારાને કેવી દિશા મળી કે તેઓ એકત્વ ભાવનાઓ ભાવવા લાગ્યા ક્ષપક શ્રેણી ઉપર આરૂઢ થઈ ગયા એકત્વ ભાવના કરીને અને પછી તરત જ એમને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું એટલે ચારે ચાર ઘાતી કર્મોનો ક્ષય ત્યાં જ થઈ ગયું એટલે આ પ્રભુનું જે અષ્ટ મહાપ્રાતિહાર્ય છે જે આપણને લાગે ને કે બાહ્ય ગુણો છે પ્રભુના કે બાહ્ય લક્ષ્મી કહેવાય આ આંતરિક લક્ષ્મી નથી બરાબર કેવી છે આ બાહ્યલક્ષ્મી છે ને અષ્ટ મહાપ્રાતિહારે શું છે અરિંદ ભગવાનની બાહ્યલક્ષ્મી કહેવાય કે બાહ્ય ગુણો કહી શકાય તો એના દર્શનથી પણ એટલે આ એક ઉત્કૃષ્ટ આલંબન બની શકે છે શેના માટે આપણામાં એવા શુદ્ધ પરિણામો કે ઉત્કૃષ્ટ ભાવો ઉત્પન્ન કરાવે છે અને એના કારણે આપણા ઘણા જ પ્રમાણમાં કર્મોનું ક્ષય થઈ જાય છે એટલા જ માટે આપણને રોજે રોજ પ્રભુનું દર્શન કરવા માટે જીનાલય અવશ્ય જવું જવું ને જવું સવાર સાંજ બે ટાઈમ તો જવું જ જોઈએ સવારમાં પૂજા કરવા અને સાંજે આરતી માટે આરતી પણ એક પૂજા છે ત્રિકાળ પૂજા કરવી કહે કરવી જોઈએ આપણને તે કમ્પલસરી છે બરાબર અને સાંજે આપણે આરતી માટે ન જઈએ તો એ પ્રભુની અવજ્ઞા કહેવાય શું કહેવાય અવજ્ઞા કહેવાય અવજ્ઞા નહીં સોરી એટલે અપમાન કહેવાય આશાત ના કહેવાય કારણ કે અથવા તો ઉપેક્ષા કહી શકાય કે આપણે ઇગ્નોર કરી રહ્યા છીએ પ્રભુ ત્રિભુવનના નાથ છે અને એમની આરતી થાય છે ત્યાં તો સકળ હાજરી તો હોવી જ જોઈએ એકદમ શું નાદ અને આખા એકદમ થાઠ માઠથી ધામધૂમથી એમની દરરોજ આરતી થવી જોઈએ એમની આવી રીતે ભક્તિભાવ સેવા કરવાથી તો આપણા કર્મ નું ક્ષય થશે ને એવી રીતે આપણને કરવાનું હજી એક દ્રષ્ટાંત આવે છે એક દ્રષ્ટાંત છે ગૌતમ સ્વામી ભગવંતનો અને એમના સાથે 1500 તાપસો હતા એ પણ આવે છે ને દ્રષ્ટાંત શાસ્ત્રમાં તો એમાં શું આવે છે કે અષ્ટાપદની જાત્રા કરાવીને ગૌતમ સ્વામી ભગવંત એ 1500 તાપસોને શું આપે છે પહેલા તો જૈન દીક્ષા આપે છે ને એટલે આ બધા આપણા સાધુ ભગવંત બની ગયા 1500 તાપસો તો એમના એમના શિષ્ય સહિત ગૌતમ સ્વામી પધારે છે ક્યાં સમવસરણ તરફ મહાવીર સ્વામી ભગવાનના દર્શન કરવા માટે બધા પધારી પધારી રહ્યા છે તો હવે દૂરથી જ શું થાય છે ફાઈવ હંડ્રેડ તાપસો છે આવી રીતે અષ્ટાપદની જાત્રા કરાવીને એમના દીક્ષા આપીને પછી એમને ખીરનું પારણું કરાવે છે ને ખીરનું પારણું એ અક્ષિણ મહાનસ લબ્દી દ્વારા આવી રીતે કરાવે છે અને પછી 500 તાપસોને પહેલા તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે એ શેના કારણે એમને મહાવીર સ્વામી ભગવાન અને ગૌતમ સ્વામી ભગવાન ઉપર અહોભાવ પ્રગટ થાય છે અત્યંત એવો અહોભાવ એમના જે ગુણો છે એ સાંભળીને એનું દર્શન કરીને એટલે હજી આંખોથી ભલે દર્શન નથી કર્યા પણ ગુણોનું દર્શન કર્યું છે

માત્ર અષ્ટ મહાપ્રાતિહાર્ય દર્શન કરે છે માત્ર અષ્ટ મહાપ્રાતિહાર્ય દર્શન કરીને જ પાંચસો એમને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય છે અને બાકીના હજી આગળ ચાલતા ચાલતા બાકીના પાંચસોને પ્રભુના દૂરથી દર્શન કરીને જ કેવલ જ્ઞાન કેવલ જ્ઞાન ની પ્રાપ્તિ થઈ જાય છે તો એવી રીતે હોય છે એટલે અહીંયા આપણે શું જોયું વચના જે પાંચસો છે પાંચસો નૂતન દીક્ષિત તાપસો છે એમને કેવી રીતે થાય છે અષ્ટમ્રાતિહાર્ય નું દૂરથી દર્શન કર્યું તો એના આલંબન લઈને એમના ભાવો અને પરિણામો કેવા ચડ્યા હશે એના આલંબન દ્વારા વિચારો કે એમને ચારે ચાર ઘાતી કર્મો નું ક્ષય થઈને કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું અને ત્યાં હવે આ ફિફ્ટીન હંડ્રેડ બધા તાપસો ત્યાં હવે સીધા ક્યાં બેસશે હવે સીધું કેવલી ની સભામાં ત્યાં સીધા બેસશે વિચારો એટલે આવું હોય છે આ જે અષ્ટ મહાપ્રાતિહાર્ય એ પણ કઈ સામાન્ય નથી એ પણ કેવલ જ્ઞાન પ્રગટ કરવાના ઉત્કૃષ્ટ એક આલંબન રૂપ છે તો આવી રીતે થાય છે પછી એટલે અને પછી શું થાય છે આવી રીતે કેવલી સભામાં હવે એ બેસશે બરાબર ફિફ્ટીન જે તાપસો છે એ ફિફ્ટીન હંડ્રેડ જે તાપસો છે એ કેવલ જ્ઞાન પ્રગટ એમને થઈ ગયું છે તો હવે એ કેવલીની પરિષદ એટલે એની સભામાં જ બેસશે ને ત્યાં સાદા એટલે જે સામાન્ય ગુરુ ભગવાન તો છે ત્યાં હવે સ્થાન ગ્રહણ નહીં કરશે તો પછી શું થાય છે ગૌતમ સ્વામી સ્વામીજી કહે છે કે હે શિષ્યો આ કેવલીની સભા છે ત્યાં નહીં બેસવું આપને અહીંયા આપને અહીંયા બેસવાનું તો ત્યારે મહાવીર સ્વામી ભગવાન શું કહે છે ગૌતમ સ્વામીને કે આ કેવલીઓની આવી રીતે આશાતના ન કરો તો એમને આવી રીતે ખબર પડી જાય છે કે અચ્છા તો એમનો આ છે પણ કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું પછી ક્ષમાપના માંગે છે એટલે એના ઉપરથી આપણને શું ખબર પડી આ દ્રષ્ટાંત ઉપરથી ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જોઈ લીધું કે અષ્ટ દર્શનથી પણ આવા ભાવો પ્રગટ થાય છે કે કેવલ જ્ઞાનનું પ્રગટ થઈ જાય છે એ પોઈન્ટ તો જોઈ લીધું પણ બીજું આપણે શું જોયું કે કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું ફિફ્ટીન હંડ્રેડ આ તાપસોને છતાં પણ ગૌતમ સ્વામીને ખબર નહીં પડી એટલે એનું મિનિંગ શું થાય છે કે અહીંયા રૂપમાં કે તેજમાં કંઈ ફરક નહીં થયું ને ફરક થાત તો ગૌતમ સ્વામીને ખબર પડી જાત ને એટલે એમાં આપણને કહેવાનું મેઇન શું છે કે અરિહંત ભગવાનનો શું થાય છે કેવલ જ્ઞાનની પહેલા જેવું રૂપ ને તેજ હોય છે ને એનાથી પણ અત્યંત વધારે તે વધી જાય છે આફ્ટર કેવલ જ્ઞાન પણ બીજા જે સામાન્ય કેવલી ભગવંતો હોય છે બીજા જીવો કોઈ પણ હોય છે તો એમના રૂપમાં કાંઈ ફેરફાર થતું નથી એટલે આપણને કંઈ બહારથી ખબર નથી પડવાની બાહ્યથી એ લોકો સેમ જ રહેશે બાહ્ય રૂપ એમનું સેમ ટુ સેમ રહેવાનું છે રૂપમાં કાંઈ ફેરફાર થવાનું નથી ન તો તેજ વધવાનું છે એવું હોય છે સામાન્ય કેવલી ભગવંત માટે અને વળી એમના પ્રાતિહાર્ય પણ નહીં હોય નહિ તો પ્રાતિહારે હોય તો એ પણ ખબર પડી જાય બરાબર તો એવી હોય એવી રીતે હોય છે અને આ જે પણ કેવલ જ્ઞાન પ્રગટ થયું છે એમને ફિફ્ટીન હંડ્રેડ તાપસોને તો તે હવે ભલે કેવલી ભગવંત છે છતાં પણ તેઓ ગૌતમ સ્વામી જે છદમસ્ત છે હજી પણ ગૌતમ સ્વામીને આવી રીતે કેવલ જ્ઞાન પ્રગટ થયું નથી હજી છદમસ્ત અવસ્થામાં છે છદમસ્ત અવસ્થા એટલે કે ચાર ઘાતી કર્મો સહિત વાળી અવસ્થા એવી અવસ્થામાં પણ તે એમની જ આજ્ઞામાં રહેવાના છે બરાબર તે ઘણધર ભગવંત છે ને ગૌતમ સ્વામી ભગવાન કોણ છે ઘણધર ભગવંત છે તો એમની જ આજ્ઞામાં એ રહેવાના છે બરાબર આવી રીતે હોય છે તો આપણે આવી રીતે અષ્ટ મહાપ્રાતિહાર્ય આપણે આ બધું જોઈ લીધું અહીંયા ક્વેશ્ચન છે કે ડસ ચૈત્ય વૃક્ષ ગેટ મર્સ્ટ વિથ અશોક વૃક્ષ તો મર્જ એટલે નથી થતું પણ કેવી રીતે હોય છે દેશના હોય છે ને અહીંયા આપણે ફોટો જોયું હશે કે દેશના સમયે શું હોય છે પાછળ અશોક વૃક્ષ ગોઠવેલું હોય છે ને પાછળ પ્રભુની પાછળ તો એના ત્યાં જ ઉપરની સાઈડ ત્યાં રહેલું હોય છે ચૈત્ય વૃક્ષ હોય છે ને તો ત્યાં ઉપર જ ત્યાં એવી રીતે ઉપર જ હોય છે ત્યાં દેવતાઓ આવી રીતે ધારણ કરીને રાખે છે ચૈત્ય વૃક્ષ ને એટલે પાછળ એટલે એ અલગ હોય છે એવી રીતે અહીંયા ક્વેશ્ચન છે કે દેવદુંધુંભી નથી વાઘી વેન ધે અચીવ કેવલ જ્ઞાન ફોર સામાન્ય કેવલી તો સામાન્ય કેવલી હોય છે તો એમના માટે આવી રીતે દેવતાઓ બધા આવી જાય છે અને મહોત્સવ રૂપે પણ કરે છે એટલે દેવદુંધુંભીઓ વાગે છે પણ આવી રીતે કાંઈ એનાઉન્સમેન્ટ નથી કરતા કે કે અહીંયા અરિયંત ભગવાન માટે કેવી રીતે કરતા હોય છે કે અહીંયા દેશના માટે આવો તો એવા પ્રકારની ના હોય પણ દેવદુંધુ બી એટલે વાજિંત્રોને નાદને બધું મ્યુઝિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડે છે પણ જે ગૌતમ સ્વામી છે એમની સાથે જે નૂતન દીક્ષિત હતા ને ફિફ્ટીન હંડ્રેડ તાપસો તો ત્યારે નહીં થયું હતું તો હવે એ પણ કોના ઉપર ડિપેન્ડ હોય છે પર્સનલ કર્મો ઉપર પોતપોતાના જેવા પુ પુણ્યોદય હોય છે ને નામ કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે બધાનું અલગ અલગ હોય છે જેમના ઉત્કૃષ્ટ પુણ્યોદય હોય છે તો એમના માટે આવી રીતે વધારે આવા દેવતાઓને તરત ખબર પડી જાય ને પછી કંઈક કંઈક કરતા હોય છે મહોત્સવ વગેરે કરે છે અને જો પુણ્યોદય આટલું ન હોય તો પછી આટલું પણ નહીં એ લોકો દેવતાઓ પછી આટલું પણ નહીં કરે એટલે એ ડિપેન્ડ પર્સનલ કર્મો પોતપોતાના કેટલા કર્મોનો ઉદય છે પુણ્ય જે નામ કર્મ છે ને જે નામ કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે કે કેટ કેટલું છે પોતપોતાનું અને સામાન્ય કેવલી ભગવંત છે તો કેવલ જ્ઞાન થાય તો ત્યારે આજુબાજુ કોઈ દેવતાઓ જો જો હોય તો તો પછી પછી તે તે ઉપયોગ ત્યારે એમને ખબર આવે કે અહીંયા આ જે મહાપુરુષ છે એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે અને પછી જો તે સામાન્ય વસ્ત્રોમાં હોય ગૃહસ્થ અવસ્થામાં તો પછી એમને પછી સાધુ વેશ આપે એ બધું કરે પણ કેટલા એવું પણ એક દ્રષ્ટાંત થઈ ગયું છે કે 6 મંથ સુધી ખબર જ નઈ પડી હતી કે કોઈ દેવતાએ જે કુરમાપુત્ર છે તો એમના માટે એવું હતું કે એમનું પુણ્યદય આટલું ન હતું કે કોઈ દેવતાએ એ અવધિ જ્ઞાનનો ઉપયોગ જ મોકલ ન હતો 6 મંથ સુધી તે ગૃહસ્થ અવસ્થામાં જ એવા જ કપડામાં હતા બરાબર કેવલ જ્ઞાની તો કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું હતું છતાં પણ આવા ગૃહસ્થ વેશમાં હતા સાધુ વેશ આફ્ટર સિક્સ મંથ મળ્યું હતું એટલે એ પર્સનલ નામ કર્મ ઉપર ડિપેન્ડન્ટ છે પોતપોતાનું એટલે અહીંયા આપણે શા માટે કહીએ છીએ કે કોઈને ખબર નહીં પડી કારણ કે આપણે માત્ર ઉપરથી આપણે શારીરિક બતાવીએ છીએ કે રૂપમાં કે તેજમાં કઈ ફરક નથી થતું ફેરફાર થતું નથી તે મેન આપણે પોઈન્ટ અહીંયા હાઈલાઈટ કરીએ છીએ અહીંયા ક્વેશ્ચન છે કે તો શું વૃક્ષ પછી તેના ઓરિજિનલ પ્લેસમાં નથી રહેતું તો એ પછી ભગવાન સાથે જ રહે છે આફ્ટર કેવલ જ્ઞાન તે ચૈત્ય સાથે સાથે જ રહેતું હોય છે અહિયાં ક્વેશ્ચન છે કે પ્રવચન મુદ્રા તે જ અર્ધ પદ્માસન કહી છે તો અર્ધ પદ્માસન માં એક પગ નીચે નથી ને અર્ધ પદ્માસન તે અલગ હોય છે થોડુંક આ પ્રવચન મુદ્રા છે આ પરફેક્ટ એને પ્રવચન મુદ્રા કહેવાય જેવી હાથ નું પોઝિશન છે અને પગ નું પોઝિશન છે ને તો એને પ્રવચન મુદ્રા કહેવાનું ઓકે હવે આપણે આગળનું આપણે આ અષ્ટ અષ્ટમહાપ્રાતિહારે જોઈ લીધા હવે આપણે આગળ વધશું આગળ છે ચાર મૂળ અતિશય તે કયા છે અપાયા અપાયા પઘમાતિશય બીજું છે જ્ઞાનાતિશય ત્રીજું પૂજાતિશય અને ચોથું છે વચનાતિશય તો હવે એનું મીનિંગ એક એક કરીને સમજશું તો પહેલું છે અપાયા પઘમાતિશય એ ગુણ છે પ્રભુનું શું છે આ ગુણ છે પણ એને અ અપાયા પઘમ આ વર્ડ છે તો એનું આપણે હાફ હાફ સંધિ કરીને પેલા સમજી લઈએ શું છે તો અપાય એટલે કે ઉપદ્રવ અને અપગમ એટલે કે ક્ષય એટલે આવું વર્ડ મોટું લાગે છે ડિફિકલ્ટ લાગે છે મિનિંગ સિમ્પલ છે મિનિંગ શું છે અપાય એટલે કે ઉપદ્રવ અને અપગમ એટલે કે ક્ષય એટલે ઉપદ્રવોનો જે ક્ષય કરનાર તે અતિશય તે અપાયા પગમાતિશય છે તો એ પણ બે પ્રકારે છે એક તો શ્વાસ રહી અને બીજું છે પરાશ સ્વાશ્રય એટલે શું સ્વાશ્રય અપાયા પગમાંથી છે એટલે શું કે પ્રભુના જે આત્મામાં રહેલા જે પણ ઉપદ્રવો છે તો તેનો નાશ થાય છે તો પ્રભુના આત્મામાં કયા ઉપદ્રવ કેવા છે શું ઉપદ્રવ એટલે શું મિનિંગ કે કર્મો પ્રભુના આત્મા ઉપર ચોટાયેલા જે પણ કર્મો છે એટલે રાગ દ્વેષાદી જે પણ જેટલા પણ કર્મો છે ચાર ઘાતી કર્મો એ બધાનો નાશ થઈ જાય છે એટલે કે જે આપણે કહીએ ને કે પ્રભુ કેવા છે અઢાર દોષોથી રહિત છે રાગ દ્વેષાજી રાગ દ્વેષાદી અઢાર દોષો તે બધા નાશ થઈ જાય છે અને સાથે સાથે સર્વ પ્રકારના શરીરના બાહ્ય રોગો પણ નાશ થઈ જાય છે તો તે છે સ્વાશ્રય અપાયા પગમાતી છે પણ હવે પરાશ્રય શું છે પરાશ્રય અપાયા પગમાતી છે એટલે કે પ્રભુના કારણે બીજાના ઉપદ્રવ નાશ પામે છે એટલે પ્રભુના પ્રભાવથી શું થાય છે પ્રભુના આ જે ગુણ છે અપાયા પગમાતિશય ગુણ એના કારણે જે પણ પ્રભુના શરણે આવેલા છે જે પણ પ્રભુના સાનિધ્યમાં આવેલા છે બધા જીવોના બીજાના ઉપદ્રવો તે પણ નાશ પામે છે એટલે એ જીવો પણ એમના પણ રાગ દ્વેષ વગેરે જે પણ 18 દોષો છે તો તેનાથી તેઓ રહિત થાય છે જ્યાં જ્યાં પ્રભુ વિચરે છે ત્યાં દરેક દિશામાં બધા દિશાઓ મળીને ટોટલ વન ટ્વેન્ટી ફાઈવ યોજન સુધીના એરિયામાં પ્રાય કરીને રોગ મરકી વેર વગેરે જે સાત ઇતિઓ કહેવાય ને તો એ બધી જ નાશ પામે છે તો તે શેના કારણે આ પ્રભુના આ અપાયા પગમાતી છે ગુણના કારણે એને શું કહેવાય છે અહીંયા વિતરાગતા પણ કહેવાય છે વિતરાગતા એટલે શું કે હવે પ્રભુ કેવા પહેલા પ્રભુ વૈરાગી હતા ક્યારે પ્રભુને કેવલ જ્ઞાન પ્રગટ થયું ન ત્યાર સુધી તે કેવા હતા હતા વૈરાગી એટલે એમના જે કશાયો મંદ હતા પણ હવે સંપૂર્ણ ક્ષય પામી ગયા છે આફ્ટર કેવલ જ્ઞાન એટલે સંપૂર્ણ ક્ષય પામી ગયા છે એટલે કે વિતરાગી વિત દ્વેષી બની ગયા છે ચાર ઘાતી કર્મોથી રહિત થઈ ગયા છે મુક્ત થઈ ગયા છે તો હવે પ્રભુને વિતરાગ કહેવાય છે એટલે સ્વાશ સ્વાશ્રય અપાયા પગમાતિ છે તે જ છે કે પ્રભુના પોતાના જે કર્મો છે તે સર્વ પ્રકારે નાશ થઈ જાય છે અને પરાશ્રય અપાયા પગમાંતિ એટલે કે પ્રભુના કારણે બીજાના પણ બીજા જીવોના પણ હવે જે પણ ઘાતી કર્મો છે તે પણ નાશ પામી જાય છે એટલે બીજા જીવો પણ હવે કેવા બની જાય છે કેવલ જ્ઞાની બની જાય છે બરાબર તો એવું હોય છે પ્રભુના આ પ્રભુનું આ અતિશય જૈન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ મી ડુકડમ સર્વ મંગલ માગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનમ જૈનમ જૈતી શાસનમ